નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું કામિનીબેન પટેલ, શાંતિનિકેતન વિદ્યા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 3 એમાં હિન્દી વિષય શીખીશું. હિન્દીમાં આપણે ગઈ વખતે પૂજાના સ્થાનો એવો 27મો પાઠ શીખી ગયા છે ને? સરસ. તો આજે આપણે કયો પાઠ શીખીશું? 28મો. 28મો પાઠનું નામ ખબર છે તમને? ગંદકી રોગો કી જડ, એટલે કે ગંદકી રોગોનું મૂળ. જ્યાં ગંદકી હોય ત્યાંથી રોગ ઉત્પન્ન થાય ને. તો ગંદકી કેવી રીતે ફેલાય છે ખબર છે તમને? જો આપણે તમે હાથ પગ ધોયા વગર જમવા બેસો, ક્યાંક રમીને આવો મેદાનમાં, કે બહાર રમીને આવ્યા હોય, કે બહાર ક્યાંક જઈને આવો, પછી એવાના એવા હાથે આપણે હાથ પગ પણ ના ધોઈએ, કપડાં પણ ના બદલીએ, અને આવીને સીધા એમના એમ જમવા બેસીએ, તો આપણે બહારથી આવીએ એટલે ધૂળના રજકણો કે સેપટ હોય એ બધું આપણા હાથ પર પણ ચોંટી ગયું હોય. તો એવા હાથે જમીએ તો આપણા એ જે રજકણો, ધૂળના રેતના રજકણો હોય, એ મેલ આપણા પેટમાં જાય, અને પેટમાં જાય તો આપણે બીમાર પડીએ ને. મેલ જાય, કચરો જાય તો બીમાર પડીએ. તો આપણે સ્વચ્છ રહેવું જોઈએ. રહેવું પડે કે નહીં? સરસ. તો આપણે પણ સ્વચ્છ રહેવું પડે, જોડે જોડે આપણું ઘર પણ સ્વચ્છ રાખવું પડે, ને આપણી આજુબાજુની જગ્યા, એટલે કે આપણું મહેલ્લો હોય, શેરી હોય, ગામ હોય કે શાળા હોય ને, તો એ પણ સ્વચ્છ રાખવી પડે ને. કારણ કે ગંદકી તો કોઈને પણ ગમે નહીં. ગમે ત્યાં પાણી ઢોળાયું હોય તો પાણી ઢોળાય ત્યાં શું થાય? માખી મચ્છર થાય, જીવડા થાય ને, જીવાત. તો જીવાત થાય પછી આપણને કરડે, પછી એમાંથી ફોલ્લા પડે, એવું પણ થાય ને. દવાખાને જવું પડે, રોગ થાય, તાવ આવી જાય, મેલેરિયા થઈ જાય, મેલેરિયાનો મચ્છર કરડે તો મેલેરિયા થઈ જાય ને, બીમાર પડી જઈએ. તો ગંદકી એ રોગોની જડ છે, એટલે કે ગંદકી હોય ત્યાંથી રોગો ઉત્પન્ન થાય. રોગોનું મૂળ એટલે ત્યાંથી જ ફેલાય એવું છે. તો ગંદકી કરવી જોઈએ નહીં, એવું આપણને આ પાઠમાં શીખવાડે છે. પછી આપણે ગંદકી ના કરવી જોઈએ તો શું કરવું પડે? તો જો કચરો ગમે ત્યાં પડ્યો હોય તો આપણે લઈને કચરો કચરા પેટીમાં નાખવો પડે. તમારા ઘરમાં તમે ગંદકી કરો, કચરો નાખો, તો તમારા મમ્મી બોલે છે કે નહીં બોલતા? બોલે છે ને. તો આપણું ઘર ગંદુ થઈ જાય, થાય ને. મમ્મી એમ કે હવે હાલ જ કચરો વાળે છે, હા હમણાં કચરો ના પાડતો કે ના પાડતી, કહે છે ને, હવે થોડીક વાર બહાર જ રહેજે, પોતું મારું છું. તો આપણે ઘર મમ્મી ચોખ્ખું રાખે છે ને, આપણે પણ ચોખ્ખા રહેવું પડે, શરીરથી પણ ચોખ્ખા, કપડાં પણ ચોખ્ખા રાખવા પડે. ગમે ત્યાં રમીને આવીએ પછી કપડાં બદલવા પડે ને, પછી ધોયેલા કપડાં પહેરવા પડે, કપડાં સારા સાબુથી ધોવા પડે, આપણા હાથ પગ પણ, નખ પણ નિયમિત કાપવા પડે, વાળ પણ કપાવવા પડે, નિયમિત કપાવવા પડે છે ને છોકરાઓને. તો આપણે શરીરથી પણ સ્વચ્છ રહેવું જોઈએ, આપણું ઘર, ગામ કે શાળા પણ સ્વચ્છ રાખવી જોઈએ. પછી ઘણાને એવી ટેવ હોય, નળ ચાલુ મૂકી દે, ભલે ને ડોલ ઉભરાઈને જતી હોય. એ તો હમણાં તો બધું ગટર લાઈનો આવી ગઈ છે એટલે સારું છે, પણ જ્યાં ગટર લાઈનો ના આવી હોય ત્યાં શું થાય? પાણી બહાર નાખતા હોય તો ગંદકી થાય ને. આપણે રોજે રોજનું એવું પાણી બહાર જતું હોય, ઘણા નળ પણ ચાલુ રાખતા હોય તો એ પાણી ડોલ ભરાઈ ગઈ હોય, પાણી ઉભરાય તો પાણીનો બગાડ થાય, પાછું એ પાણી ઉભરાઈને બહાર ખાડામાં કે ક્યાંક ભરાઈ રહે, તો એ ભરાઈ રહે ત્યાં ગંદકી થાય, માખી મચ્છર થાય ને. તો આપણે એવું કરવું જોઈએ નહીં. તો આપણે સ્વચ્છતા શીખવી પડે, આપણે પોતે પણ સ્વચ્છ રહેવું પડે, આપણું ઘર, શાળા, પરિવારને પણ સ્વચ્છ રાખીશું. બરાબર. આપણે જોઈએ આપણો પાઠ. ગંદકી રોગો કી જડ, એટલે કે ગંદકી રોગોનું મૂળ. હવે જો અહીં શું કહ્યું છે? આનંદ આદર્શ વિદ્યાર્થીએ વહ હરરોજ સ્નાન કરતા હે. આનંદ આદર્શ વિદ્યાર્થી એટલે કે હોશિયાર, સરસ વિદ્યાર્થી છે, તે રોજ સ્નાન કરે છે, એટલે કે રોજ નાય છે, એટલે કે ચોખ્ખો રહે છે. રોજ નહીં એટલે આપણા કપડાં પણ રોજ ધોવા નાખીએ, ધોયેલા કપડાં પહેરીએ, અને ધોયેલા કપડાં પહેરીને પછી આપણે માટીમાં કે એમાં તમે ના રમો તો કપડાં પણ સ્વચ્છ રહે ને. ઉસે ચમડી કે રોગ નહીં હોતે. તો આનંદ આદર્શ વિદ્યાર્થી છે, રોજ નાય છે એટલે એના શરીર પરનો મેલ નીકળી જાય ને. નાવાથી આપણે સાબુ ઘસીને નાહીએ એટલે શરીર પરનો જે કચરો હોય, મેલ હોય, એ નીકળી જાય, એટલે એને ચામડીના રોગો થતા નથી. ઉસે ચમડી કે રોગ નહીં હોતે,
એ રોજ નાય છે એટલે એને ચામડીના રોગ થતા નથી. વ સપ્તાહમાં એક બાર નાખૂન કાઢતા હે, સપ્તાહ એટલે અઠવાડિયું, તે વ એટલે તે અઠવાડિયામાં એક વાર નાખૂન, એક બાર એટલે એક વખત, નાખૂન એટલે નખ અને કાટતા હે એટલે કાપે છે, તો તે કોણ? આનંદ. આનંદ રોજ નાય છે અને સ્વચ્છ કપડાં પહેરે છે એટલે એને ચામડીનો રોગ થતો નથી. પછી એ દર અઠવાડિયે એકવાર એના નખ કાપી નાખે છે, એટલે નખ મોટા ના હોય તો એમાં પણ મેલ ના ભરાય, અને મેલ ના ભરાય એટલે મેલ નખનો જે મેલ હોય એ પણ પેટમાં ના જાય. હવે આનંદી મેદાન મેં થૂંકતી હે, એ ગંદી આદત હે. આનંદી નામની એક છોકરી છે, મેદાનમાં થૂંકે, પણ મેદાનમાં થૂંકે તો મેદાનમાં કેટલા બધા બાળકો રમતા હોય, પછી એ મેદાનમાં થૂંક્યો એના ઉપર માખી કે મચ્છર બેસે, પછી એ બીજા કોઈના શરીર ઉપર બેસે કે કોઈનો નાસ્તા ઉપર બેસે તો એ ગંદકી ફેલાવે ને, એટલે આનંદીની આદત સારી નથી. એ ગમે ત્યાં થૂંકે છે એટલે એની આદત સારી નથી. ગમે ત્યાં થૂંકવું જોઈએ નહીં, થૂંકદાની મૂકેલી હોય ત્યાં થૂંકવું જોઈએ. રામુ ઘરકા કૂડા ઇધર ઉધર ફેંકતા હે. હવે રામુ જો, રામુ નામનો છોકરો છે, ઘરનો કૂડો, કૂડા એટલે કચરો, ઘરનો કચરો ઇધર ઉધર એટલે આમ તેમ ફેંકી દે એટલે ઉડીને બીજાના ઘરના દરવાજા આગળ પણ જઈ શકે, જાય ને. સ્કૂલમાં પણ ગમે ત્યાં ફેંકે તો ઘર પણ ગંદુ થાય, અને શાળામાં ફેંકે તો શાળા પણ ગંદી થાય, થાય કે નહીં, એટલે એની પણ ટેવ સારી નથી. ઈસે ચારો ઓર ગંદકી હોતી હે. શું કરે છે રામુ? એનો કચરો આમથી આમ ફેંકે છે એટલે ચારેય બાજુ ગંદકી થઈ જાય છે. નવીન મેદાન મેં પડે હુએ કાગજ કે ટુકડો કો કૂડેદાન મેં ડાલતા હે. હવે નવીન નામનો છોકરો છે, મેદાનમાંથી પણ કાગળના ટુકડા કે એવો કંઈ કચરો પડે હોય તો લઈને કૂડેદાન એટલે કે કચરાપેટી, તો કચરાપેટીમાં નાખે છે. નવીન નામનો જે છોકરો છે, મેદાનમાં પણ કચરો પડ્યો હોય તો એ ત્યાંથી ઉપાડીને કચરાપેટીમાં નાખે છે, એટલે કે મેદાનને સાફ રાખે છે અને શાળાને સ્વચ્છ રાખે છે. રોશન હાથ ધોકરી ખાના ખાતી હે. રોશનની પણ ટેવ સારી છે કે હાથ મોઢું ધોઈને જ ખાવાનું ખાય છે એટલે હાથનો મેલ પેટમાં જાય નહીં. હવે નીચે શું કહ્યું છે? લાલુ કો દેખો ઉસકી બાલટી ભર ગઈ હે પર વ નલ બંધ નહીં કરતા, ડુલા હુઆ પાણી ઇધર ઉધર જમા હોગા, પાણી કે કારણ મચ્છર પેદા હોંગે, મચ્છર કે કારણ બીમારીયા ફેલેગી. હવે લાલુ એક છોકરો છે, લાલુ નામનો, જો ડોલની પાસે જ ઊભો છે પણ નળ ચાલુ છે અને ડોલમાં પાણી ભરાઈ ગયું છે ને ઉભરાઈને બહાર નીકળે છે, જાય છે ને. હવે પાણી બહાર જાય છે એટલે બહાર ઇધર ઉધર જમા એટલે આમ તેમ ક્યાંક ખાડો હોય ત્યાં જમા થઈ જાય એટલે ત્યાં ભરાઈ રહે, અને ભરાઈ રહે એટલે એમાં પાછા મચ્છરો થાય, માખી કે મચ્છર થાય, ને એ લોકો પાછા એ માખી મચ્છર એ ગંદકીમાંથી બેસીને આપણા જમવામાં પણ બેસે, નાસ્તા ઉપર પણ આવીને બેસી જાય, આપણા કપડાં પણ આવીને બેસી જાય, તો એ રોગો ફેલાવે એટલે કે બીમારીઓ લાવે છે. તો આપણે પણ આપણા શરીર, ઘર અને શાળાને સ્વચ્છ રાખવી જોઈએ, આપણા કપડાં પણ સ્વચ્છ ધોયેલા પહેરવા જોઈએ, હરરોજ સ્નાન કરવું જોઈએ, દર અઠવાડિયે નખ કાપવા જોઈએ, અને પાણીનો પણ બગાડ ના થાય એવી રીતે પાણી ભરવા મૂક્યું હોય તો નળ બંધ કરવી જોઈએ કે જેથી પાણીનો બગાડ પણ ન થાય અને ગંદકી પણ ન ફેલાય. સમજ પડી ગઈ બધાને? સરસ. હવે નીચે જોઈએ શું કહ્યું છે. સ્વાધ્યાય છે, ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો. ખાલી જગ્યામાં શબ્દ લખવાનો છે તમારે, સાચો શબ્દ લખવાનો છે. આનંદ ખાલી જગ્યા સ્નાન કરતા હે. ખાલી જગ્યામાં લખો હરરોજ. આનંદ હરરોજ સ્નાન કરતા હે. ખાલી જગ્યામાં હરરોજ. પછી બીજી ખાલી જગ્યા છે, સ્ના હરરોજ ખાલી જગ્યા કરને સે ચમડી કે રોગ નહીં હોતે, તો હરરોજ સ્નાન ખાલી જગ્યામાં લખીશું સ્નાન. હરરોજ સ્નાન કરને સે ચમડી કે રોગ નહીં હોતે. પછી ત્રીજી, રામુ ઘરકા કૂડા ખાલી જગ્યા ફેંકતા હે. ખાલી જગ્યામાં લખીશું ઇધર ઉધર. રામુ ઘરનો કચરો ઇધર ઉધર એટલે કે આમ તેમ ફેંકે છે. ચોથી ખાલી જગ્યા, રોશન ખાલી જગ્યા ધોકરી ખાના ખાતી હે એટલે હાથ. રોશન હાથ ધોકરી ખાના ખાતી હે. ખાલી જગ્યામાં હાથ લખીશું. પછી પાંચમું, આનંદી મેદાન મેં થૂંકતી હે. ય ખાલી જગ્યા આદત હે. મેદાનમાં થૂંકવું એ સારી આદત કહેવાય કે ખોટી? તો ગંદી. ખાલી જગ્યામાં આપણે લખીશું ગંદી આદત હે.
लालु बाल्टी भर जाने पर भी नल खाली जगह नहीं करता। लालू बाल्टी भराई जाए, बाल्टी एटले डोल भराई जाए तो पण ए नळ बंद नथी करतो, एटले खाली जग्यामां लखीशुं बंद। थयुं? तो खाली जग्या भराई गई, सरस। तो तमारे आ खाली जग्याओ नोटमां लखवानी छे, अने जे शब्दनो अर्थ तमने एवुं लागे कि आ शब्दनो अर्थ नथी आवडतो तो पूछजो, अथवा एनो शब्द लखीने, हिंदी शब्द लखीने सामे गुजराती अर्थ लखी देजो। चलो જય શ્રી કૃષ્ણ, આ પાઠ આપણે અહીં પૂરો કરીશું. સરસ.